नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ. એક મહત્વના સમાચાર ડીસાથી. ડીસા શહેરમાં વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના નગરસેવક દ્વારા દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં ડીસા શહેરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, ત્યારે ડીસા શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા સંક્રમણને અટકાવવા 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ડીસા વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના નગરસેવક વિજયભાઈ દવે તથા તેમના સમર્થકો દ્વારા શ્રીમાળી બ્રાહ્મણ સમાજની વાડી ખાતે હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસને અટકાવવા માટે હોમિયોપેથિક દવાઓ અસરકારક બની છે, ત્યારે આજે વોર્ડ નંબર 2ના નગરસેવક વિજયભાઈ દવે દ્વારા હોમિયોપેથિક દવાનું વિનામૂલ્યે વિતરણ કરાતા મોટી સંખ્યામાં લોકો હોમિયોપેથિક દવા અને આયુર્વેદિક ઉકાળો લેવા ઉમટી પડ્યા હતા. સરકારની ગાઈડલાઈનનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી મોઢા પર માસ્ક ફરજિયાત પહેરવા લોકોને નગરસેવક તથા તેમના સમર્થકો દ્વારા હોમિયોપેથિક દવા અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, ડીસા.